ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન એવા સાબુતારાના વિકાસ માટે 1969માં વિસ્થાપિત બનેલા પરિવારોને આખરે 53 વર્ષે પોતાનો હક મળ્યો છે। 300 ચોરસ મીટર જમીન માત્ર 1 રૂપિયાના ટોકનથી લઈને 99 વર્ષના હકપત્ર મળતા ડાંગ જિલ્લાના નવા ગામના લોકોએ આઝાદી મળી હોવાનું જણાવ્યું હતું। દક્ષિણ ગુજરાતના એકમાત્ર ગીરી મથક સાપુતારાના વિકાસ માટે પોતાની કિંમતી જમીન સરકારને સુપરત કરનારા મૂળ 42 જેટલા જમીનધારક પરિવારો અને તેમના વધેલા વંશ વારસદારો વિસ્થાપિત થયાના 5 દાયકા સુધી પોતાના હક માટે લડત ચલાવતા હતા। ઘણા આવેદન અને આંદોલન બાદ આખરે 53 વર્ષે ગુજરાત સરકારે નવા ગામ ખાતે આ પરિવારોને 300 ચોરસ મીટર જમીન ઉપર હક હોવાના લેખિત પત્ર આપતા નવા ગામના રહેવાસીઓ આજે આઝાદી મળી હોવાનું જણાવી રહ્યા છે। રૂપિયા 1ના ટોકન દરે 99 વર્ષ માટે રહેઠાણ પ્લોટ ફાળવણી પત્ર આપવા માટે વહીવટી તંત્રએ ખાસ આયોજન કર્યું હતું। આ કાર્યક્રમમાં આદિજાતિ મંત્રી નરેશ પટેલ, સાંસદ કેસી પટેલ, ધારાસભ્ય વિજય પટેલ અને ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ મંગળ ગાવિત ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 1960માં મહારાષ્ટ્રમાંથી છૂટા પડેલા ગુજરાત રાજ્યના અલાયદા અસ્તિત્વ બાદ 1965-66 ની સાલમાં ગિરિમથક સાપુતારાના વિકાસ વેળા અહીંના મૂળ 42 જેટલા પરિવારોએ તેમની મહામૂલી જમીન રાજ્ય સરકારને સોંપી હતી। તેના બદલામાં તત્કાલીન રાજ્ય સરકાર દ્વારા આ પરિવારોને સાપુતારાની બાજુમાં આવેલા નવાગામ ખાતે ખસેડાયા હતા અને ત્યારબાદ ગિરિમથક સાપુતારાનું સન 1966ની 1 મેના રોજ તત્કાલીન મુખ્યમંત્રી સ્વર્ગસ્થ હિતેન્દ્રભાઈ દેસાઈએ ગિરિમથક તરીકેનો પાયો નાખ્યો હતો। મારું નામ યશવંતભાઈ લક્ષ્મણભાઈ પવાર, હું નવા ગામ સાપુતારાનો રહેવાસી છું। અમારો જે મૂળ ગામ સાપુતારા હતું અને અમારા જે પૂર્વજો હતા તે પૂર્વજોએ એ આ સાપુતારા હિલ સ્ટેશન માટે જમીન યોગદાન આપેલી અને તેના બદલામાં અમને છે તો અહીંયા નવા ગામ ખાતે વિસ્થાપિત કર્યા હતા। પણ તે અધર જ હતો આજ સુધી કે અમે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી આ વિનંતી ચલાવેલી, લડત ચલાવેલી સરકારમાં કે અમને જે સાપુતારા ખાતે વિસ્થાપિત કર્યા છે અને અમારા જે મકાન છે એ મકાન અમને રેગ્યુલાઇઝ થવા જોઈએ, એમને અમને મહેસૂલ કર સાથે વસૂલવા જોઈએ સરકારશ્રીએ, અને પછી અમારા જે આવનારી પેઢીને ભરણ પોષણરૂપ આ એક ખાલી પ્લોટ જ આધાર છે, ઘર આધાર છે, એના સિવાય બીજું કંઈ અમારી પાસે ખેતી નથી, કંઈ નથી, એવી વિનંતી કરી હતી। અને સાપુતારામાં જે આવનારા પ્રવાસીઓ આવે એમના માટે પણ અમારા છોકરાઓ ભણેલા ગણેલા એ લોકોને જો કામધંધો નહીં મળે તો એ પણ એક પ્રવાસન થકી રોજી રોટી મેળવશે એ આશાથી અમે આજ દિન સરકાર સુધી વિનંતી કરતા રહ્યા અને સરકારશ્રીએ ઘણું વિલંબ થતાં પણ અમારો જે પ્રશ્ન હતો એ સાંભળ્યો અને ખરેખર આજે જે 242 લોકોના ઘર પ્લોટ વાડા પ્લોટ સહિત સરકારે રેગ્યુલાઇઝ કર્યા છે તો એમાં ખરેખર અમારા મસીહા ગણપતસિંહ વસાવા સાહેબને આજના અતિથિ વિશેષ જે મુખ્ય મહેમાન નરેશભાઈ પટેલને અધ્યક્ષસ્થાને જે આ સમારંભ યોજાયો છે તો ખરેખર અમને આ એક ક્ષણ ખરેખર અમને જે આઝાદી મળી છે તો આજના દિને મળી છે અને અમારા એ ઘર પ્લોટ અમારા નામે થયા છે તો એમાં અમે જે ગુજરાત સરકારનો પણ આભાર માનીએ છીએ ને। મારું નામ રેખાબેન છે, હું નવાગામમાં રહું છું, નવાગામની દીકરી છું અને આજે અમને બહુ ખુશી થાય છે કે આજે આટલા વર્ષોથી જે અમે વિસ્થાપિતો હતા, અમારો પોતાનું ખુદનું એ નહીં હતું, આજે અમને આ ભાજપ સરકાર તરફથી આ મળ્યું છે એ માટે અમારા માટે ખૂબ સૌભાગ્યની વાત છે અને અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે આજે અમને આ હક આપ્યો છે ભાજપ સરકારે અને અહીંયાના જે પણ મંત્રીઓએ જે અમારી માટે લડ્યા છે, અમારા ગામ માટે લડ્યા છે, અમારા સમાજ માટે લડ્યા છે એ માટે એ સૌનો અમે ખૂબ આભાર માનીએ છીએ અને ખૂબ ખૂબ અમને બહુ ખુશી થઈ છે આ વાતની કે આજે અમારી સાથે આખું ભાજપ સરકાર ઊભું રહ્યું છે એ માટે અમે ખૂબ આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ।